તાજેતરમાં જ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને મંજૂરી આપી દેવામાં આવી છે. કેબિનેટ દ્વારા અપ્રુવલ આપ્યા બાદ નેશનલ એજ્યુકેશન પોલિસી જે છે એને હવે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે, એટલે કે એનું અમલીકરણ કરવામાં આવશે વેરી સુન. તો આપણે ડિસ્કસ કરીશું એના કી ફીચર શું છે. તો અત્યાર સુધી શિક્ષણમાં જે છે ઘણી વખત સુધારા થયા છે, પરંતુ આ રિફોર્મ જે છે અત્યાર સુધીનો સૌથી મોટો રિફોર્મ માનવામાં આવે છે. તો આપણે જોઈએ છીએ એના કી ફીચર શું છે, કઈ રીતે આને સૌથી મોટો રિફોર્મ માનવામાં આવે છે. આ ઉપરાંત એવું હતું નહીં કે અત્યાર સુધી શિક્ષણ જે છે એની ક્વોલિટી લો હતી, શિક્ષણની ક્વોલિટી અપ હતી, પરંતુ એનું અમલીકરણ જે છે સારી સારી યોજનાનું, જેમ કે ગુજરાત સરકારની એક યોજના છે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ. તો જ્ઞાનકુંજ પ્રોજેક્ટમાં શું હોય તો એક ડિજિટલ ટીવી પ્રોવાઈડ કરવામાં આવે છે શિક્ષકો અને સ્કૂલમાં. પરંતુ પ્રોબ્લેમ શું બને છે, શિક્ષકોને આ ડિજિટલ ટીવીનો યુઝ કરતા નથી આવડતું, કાં તો તેમને પીપીટી બનાવવામાં પ્રોબ્લેમ આવે છે, કાં તો તેમની જોડે ઇન્ટરેક્ટિવ કન્ટેન્ટ હોતું નથી. આ રીતે આપણી જોડે યોજના અને પ્રોજેક્ટો ઘણા બધા છે, પરંતુ તેનું ઇમ્પ્લિમેન્ટેશન જે છે સારી રીતે થયું નથી. વાત કરીએ આપણે નેશનલ એજ્યુકેશન પોલિસીની ઇન્ડિપેન્ડન્ટલી, એમ તો એજ્યુકેશન ઇન ઇન્ડિયા ઉપર એક ડેડિકેટેડ વિડીયો જે છે ટૂંક સમયમાં લઈને આવીશું કે અત્યાર સુધી કઈ કઈ સમિતિઓ આવી છે અને કયા કયા સુધારા આવ્યા છે. આ બધા જે છે એક ઇન્ડિપેન્ડન્ટ વિડીયોની મદદથી સમજીશું. અત્યારે માત્ર ચર્ચા કરીશું નેશનલ એજ્યુકેશન પોલિસીની. સૌથી પહેલા જે છે અહીંયા એક વિધાન આપવામાં આવ્યું છે 2030. તો 2030 જે છે કેમ આ યર સેટ કરવામાં આવ્યું છે, તો 2030 વર્ષ સેટ કરવામાં આવ્યું છે કારણ કે SDG ફૂલફિલ કરવાના છે આપણે. SDG ઉપર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ જે 17 છે ટોટલ, તેને અચીવ કરવાના છે, જે 2030 સુધી કોઈ પણ દેશને અચીવ કરવાના રહેશે. તો આ લક્ષ્યાંક છે 17 ગોલ્સને અચીવ કરવાનો. આ 17 ગોલ્સ કયા છે એ તમે વિડીયોમાં જોઈ શકો છો, એ વિડીયો જે છે તમને પ્લેલિસ્ટમાં મળી રહેશે. હવે જો અહીંયા એક વર્ડ છે GER, આપણે વર્ડ બાય વર્ડ સમજીએ ઇઝીએસ્ટ ટર્મમાં તો યાદ રહેશે. તો GER ને કહીશું આપણે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. અગેન ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. હવે કોઈ એક વિસ્તારમાં કોઈ એક બાળક છે અને એની કોઈ પણ એજ જે છે કોઈ પણ ઉંમર છે, તો એ ઉંમર પ્રમાણે એ કોઈ પણ ધોરણમાં ભણતો હોવો જોઈએ, પરંતુ એ ભણતો નથી એટલે કે એનું એડમિશન થયું નથી. તો આ રીતે કોઈ એક વિસ્તારમાં કેટલા બાળકો એજ ગ્રુપ પ્રમાણે એજ ધોરણમાં ભણે છે એ પ્રમાણે GER નક્કી થાય છે, એટલે કે શાળાએ જતા બાળકોનું પ્રમાણ કેટલું છે તેને જ આપણે સાદી ભાષામાં કહીશું ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. તો આ અત્યારે તો જે છે સાવ પૂવર છે, એને 100% સુધી લઈ જવાનો છે 2030 સુધીમાં. લિટરસી રેટની વાત કરવામાં આવી નથી, સાક્ષરતા દરની અહીંયા વાત નથી કરી, અહીંયા કીધું છે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. તમને ખ્યાલ આવી ગયો છે હવે શાળાએ જતા બાળકને એડમિશન લેવાની જે પ્રોસેસ છે એને ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો કહેવાય છે. પછી શાળા છોડનારા એટલે કે ડ્રોપઆઉટ 2 કરોડ બાળકો જે છે તેમને પણ હવે પાછા લાવવામાં આવશે. 10+2 જે સિસ્ટમ આપણે અત્યાર સુધી હતી કન્ટિન્યુ, એને અબોલિશ કરીને 5-3-4 સિસ્ટમ લાવવામાં આવી છે, અને બ્રીફલી ડિસ્કસ કરીશું. આ ઉપરાંત જે છે અલગ અલગ વેલિડ રોજગારલક્ષી શિક્ષણની વાત કરવામાં આવી છે. હવે વોકેશનલ ટ્રેનિંગની વાત કરવામાં આવી છે, એટલે કે કોઈ એક વ્યક્તિ છે સ્ટુડન્ટ છે અને સ્ટુડન્ટને કોઈ એક ફિલ્ડ પ્રત્યે ઇન્ટરેસ્ટ છે, તો તેને અમુક એટલે કે ધોરણ 6 અહીંયા આપી દેવામાં આવ્યું છે. તો ધોરણ 6 પછી એ જ ફિલ્ડ સાથે એનું એજ્યુકેશન આપવામાં આવશે, એટલે કે આપણે UPSC અને GPSCમાં કઈ રીતે ઓપ્શનલ સબ્જેક્ટ હોય છે તેવી જ રીતે અમને એ ફિલ્ડનું એજ્યુકેશન આપવામાં આવશે, અને એ ફિલ્ડ સાથે જ એ આગળ વધી શકશે કારણ કે તેમાં તે રોજગાર પણ મેળવી શકશે. અને બીજી સૌથી મોટી વાત જે છે અહીંયા કરવામાં આવી છે લિંગ્વિસ્ટિક, માતૃભાષા જે છે મધર ટંગ. તો એવું કીધું છે કે સ્ટાન્ડર્ડ 5 સુધી જે છે બાળક 5મા ધોરણ સુધી પોતાની માતૃભાષામાં જ અભ્યાસ કરશે. હવે આનું કારણ શું છે હું તમને જણાવું. ઇંગ્લિશનું જે છે મારો અત્યારે બધી જગ્યાએ થઈ રહ્યો છે દરેક સ્કૂલોમાં. એની પહેલાં એક વાત કરું તમને, તમે અત્યારે ATMમાં જાઓ અને ATMમાં જનરલી મને ખ્યાલ છે 99% તમે ઇંગ્લિશ જ સિલેક્ટ કરીને મની વિડ્રો કરો છો, પરંતુ તમે ટ્રાય કરજો હિન્દી સિલેક્ટ કરીને મની વિડ્રો કરવાનો, તમને બહુ બધા પ્રોબ્લેમ આવશે. કારણ કે ડે બાય ડે જે રીતે મોડર્નાઇઝેશન થઈ રહ્યું છે એ રીતે આપણી માતૃભાષા જે છે જેમ કે ગુજરાતીમાં પણ તમે ટ્રાય કરી શકો છો, તો એમાં જે છે ઘણી બધી ભૂલો એરર્સ જોવા મળી રહી છે. એટલે આપણે ઇંગ્લિશ તરફ તો સારી રીતે જઈ રહ્યા છીએ, પરંતુ આપણું જે રૂટ છે ગુજરાતી હિન્દી ત્યાંથી જે છે એરર થોડી વધી રહી છે. તો એના કારણે ધોરણ 5 સુધી જે છે માતૃભાષામાં અભ્યાસ લાગુ કરવામાં આવશે, આવું કહેવામાં આવ્યું છે નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત. ત્યારબાદ 360 ડિગ્રી એસેસમેન્ટ કરવામાં આવશે. 360 એસેસમેન્ટ કોને કહેવાશે, તો જો ફાઇનલ રિપોર્ટ કાર્ડ બને છે, ફાઇનલ રિપોર્ટ કાર્ડ એટલે કે આપણે સાદી ભાષામાં કહીએ આપણું રિઝલ્ટ બને છે, તો જનરલી શું આવતું હતું કે આપણે કેટલા સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ લાવ્યા, પરંતુ હવે એવું નહીં બને, હવે આવશે સબ્જેક્ટ
પ્લસ કોઈ પણ સ્પોર્ટ્સમાં એક્ટિવ હશે તો એ, પછી એ સિવાય એક્સ્ટ્રા એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી, પછી પેરેન્ટ્સ કયા રીમાર્ક આપે છે, પછી એનું ફ્રેન્ડ સર્કલ જે છે એને ગ્રેડિંગ આપશે, અને પછી એના જે ટીચર્સ છે એ એને ગ્રેડિંગ આપશે. તો આ બધું મિક્સ થઈને છેલ્લે એક ફાઇનલ રિપોર્ટ કાર્ડ બનશે. જે અત્યાર સુધી શું હતું, ખાલી રિઝલ્ટ હતું કે વર્ષના એક છેલ્લા જે છે એન્ડમાં ફાઇનલ એક્ઝામ આવે છે, એમાં લાસ્ટ વન મંથ રીડ કરીને સ્ટુડન્ટ એક્ઝામ આપે છે અને રિઝલ્ટ બની જાય છે. હવે એવું નહીં બને, હવે સેમેસ્ટર સિસ્ટમ હશે, પ્લસ આ રીતે પેરેન્ટ્સ ફ્રેન્ડ્સ પછી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી આ બધાનો સમાવેશ કરીને એક રિપોર્ટ કાર્ડ બનશે. તો જેના કારણે પ્રગતિપત્રક જે છે એટલે રિપોર્ટ કાર્ડ જે છે આ રીતે કંઈક અવનવું જોવા મળશે. આગળ વાત કરવામાં આવી છે 2035 સુધીમાં ઉચ્ચ અભ્યાસ એટલે કે હાયર એજ્યુકેશન માટે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 50% સુધી વધારવામાં આવશે. અહીંયા હાયર એજ્યુકેશનની વાત કરવામાં આવી છે. આની પહેલાં આપણે વાત કરી હતી કે માધ્યમિક સ્તરે 2030 સુધીમાં 100% ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો લાવવાનો છે. હવે કીધું છે 2035 સુધીમાં 50% લાવવાનો છે ફોર હાયર એજ્યુકેશન ઉચ્ચ અભ્યાસ માટે. 3.5 કરોડ બેઠકો જે છે ઉચ્ચ અભ્યાસમાં ઉમેરવામાં આવશે. અને તમને ખ્યાલ છે પ્રોફેશનલ કોર્સિસ કોને કહેવાય છે, જેમ કે જી છે, પછી નીટ, આ બધી જે એક્ઝામ લેવાય છે તેને પ્રોફેશનલ કોર્સિસ કહેવામાં આવે છે. આ બધા કોર્સિસ માટે એક નવી સંસ્થા બનાવવામાં આવશે, ઓલરેડી બની ગઈ છે, જે છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી, કે જે આ એક્ઝામો કન્ડક્ટ કરશે. ત્યારબાદ જે છે રિલેક્સેશન આપવામાં આવી છે. બહુવિધ એન્ટ્રી અને એક્ઝિટને પણ મંજૂરી આપવામાં આવી છે. આપણે જોઈએ છીએ આ સિસ્ટમ શું કહેવા માંગે છે, એન્ટ્રી અને એક્ઝિટ. માની લો કે કોઈ વિદ્યાર્થી જે છે કોલેજના ફર્સ્ટ યરમાં કોલેજને ડ્રોપ કરે છે તો તેને સર્ટિફિકેટ આપવામાં આવશે એક વર્ષનું, કે જે તે ડિગ્રી એને ડિગ્રીનું સર્ટિફિકેટ આપવામાં આવશે પરંતુ ડિગ્રી નહીં કહેવામાં આવે. બીજા વર્ષમાં એને ડ્રોપ કરે છે અથવા બીજા વર્ષમાં કોલેજ છોડી દે છે તો તેને ડિપ્લોમાનું સર્ટિફિકેટ આપી દેવામાં આવશે. જો ત્રીજા વર્ષમાં એ કોલેજ કમ્પ્લીટ કરી દે છે તો તેને અંડર ગ્રેજ્યુએટનું આપવામાં આવે છે, જ્યારે ફોર્થ યરમાં એને રિસર્ચનું સર્ટિફિકેટ આપી દેવામાં આવશે. તો આને મલ્ટી એન્ટ્રી અને મલ્ટી એક્ઝિટ કહેવામાં આવે છે. તો આ રીતે ઇન્ફ્રા ડેવલપ કરવામાં આવશે નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત. આગળ વધીએ છીએ. તમને ખ્યાલ હશે વર્ષ 2019માં જે સેકન્ડ હાફ સેશન હતો તેની અંદર એક કમિટી બની હતી. ઇસરોના ચેરમેન હતા કે કસ્તુરી રંગન, ભૂતપૂર્વ ચેરમેન હતા કે કસ્તુરી રંગન, તેઓ અધ્યક્ષ હતા. અને એક 484 પેજનું ડોક્યુમેન્ટ રજૂ કર્યું હતું કે ભારતમાં શિક્ષણ ક્ષેત્રે કેવા સુધારા થવા જોઈએ. અને ઓલમોસ્ટ 9 મંથ પછી જે છે ભારત સરકારે તેને મંજૂર કરી દીધું છે, એક્સેપ્ટ કરી લીધી છે ભલામણો. તો એ ભલામણો જે છે કમિટીની એને આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ. જેમ કે તેમણે કીધું કે 5 સુધી માતૃભાષાને લાગુ કરવી જોઈએ, તો એને એપ્લાય કર્યું. પછી GER ફોર્મ્યુલા છે. પછી નેક્સ્ટ વાત કરવામાં આવી છે શિક્ષણની. તો જો શિક્ષણ માટે 3-6 વર્ષના બધા બાળકો 2025 સુધીમાં કમ્પલસરી બધાને શિક્ષણ મળે તેવો ધ્યેય સેટ કરવામાં આવ્યો છે, ગોલ સેટ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત શિક્ષણ જે છે અહીંયા એવું કીધું છે 3-6 વર્ષના બધા બાળકોને, એટલે આને આપણે સિમ્પલ ટર્મ્સમાં આગળનું શું કહીશું, ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. એટલે કે 3-6 વર્ષના બધા જ બાળકોને શિક્ષણ મળે એ પણ 2025 સુધીમાં તેવું સુનિશ્ચિત કરવામાં આવશે. ત્યારબાદ આલ્ફા ન્યુમેરિકલ એજ્યુકેશન. આલ્ફા ન્યુમેરિકલ એજ્યુકેશન એટલે કે બાળકને અક્ષર જ્ઞાન અને આંકડાકીય જ્ઞાન આપવાનું છે 5 સુધી. એટલે કે અહીંયા શું થયું, બર્ડન ઓછું કરી દીધું છે. 5 સુધી પહેલાં તો એવું કીધું માતૃભાષામાં અભ્યાસ કરવાનો છે, અને જનરલી અક્ષર જ્ઞાન અને આંકડા જ્ઞાન જે છે માત્ર અને માત્ર આપવાનું રહેશે. અને આ ટોટલી પ્રક્રિયા 2025 સુધી 100% અચીવ કરવાની છે. ત્યારબાદ કહેવામાં આવ્યું છે નવી વિકાસ યોગ્ય અભ્યાસક્રમ અને શિક્ષણ શાસ્ત્રીય માળખું બનાવવામાં આવશે. સૌથી પહેલાં અહીંયા એવું પણ કહી દેવામાં આવ્યું છે કે નવા પાઠ્ય પુસ્તકો પણ લાવવામાં આવશે. અને આ ટોટલી હેન્ડલિંગ જે છે અનુવાદ સુધીનું હેન્ડલિંગ જે છે એ NCERT જ કરશે. તો આ એક ગુડ ન્યૂઝ આપવામાં આવી છે કે નવા પાઠ્ય પુસ્તકો અને નવો અભ્યાસક્રમ લાવવામાં આવશે. કારણ કે આપણો જે સિલેબસ જે છે અભ્યાસક્રમ NCERTનો ઓલરેડી આઉટડેટેડ થઈ ગયો છે. ત્યારબાદ જે છે હોલિસ્ટિક અપ્રોચ આપવામાં આવી છે. સાર્વત્રિક પહોંચ કે 2030 સુધીમાં વિવિધ શાળાઓમાં શિક્ષણ માટે 100% અગેન કુલ નોંધણી ગુણોત્તર એટલે કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો પ્રાપ્ત કરવાનો રહેશે. નેક્સ્ટ છે વિશેષ શિક્ષણ ક્ષેત્ર. વિશેષ શિક્ષણ ક્ષેત્ર એને કહેવાય છે કે કોઈ એક બાળક જે છે તે શાળાએ જઈ શકતું નથી, એના નજીકમાં કોઈ શાળા નથી અથવા તે દુર્ગમ વિસ્તારમાં રહે છે, તેના માટે એવી અરેન્જમેન્ટ કરવામાં આવશે કે તે એના નજીકમાં જ ભણી શકે, જેને વિશેષ શિક્ષણ ક્ષેત્ર કહેવામાં આવે છે. તો આવી અરેન્જમેન્ટ કરવામાં આવશે.
નેક્સ્ટ છે ટ્રાન્સપરન્ટ ભરતી કરવામાં આવશે શિક્ષકોની, અને શિક્ષકો માટે પણ હવે ટ્રેનિંગ શરૂ કરવામાં આવશે. ઓલરેડી અલગ અલગ પોર્ટલ જે છે અત્યારે ન્યૂઝમાં છે, જેમ કે આઈકોર્ટ જે છે શિક્ષકોને ટ્રેનિંગ માટે એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે, પછી દીક્ષા કરીને એક પ્લેટફોર્મ બનાવ્યું છે ઓનલાઈન એજ્યુકેશન માટે. આ ઉપરાંત દીક્ષા અંતર્ગત વિદ્યાદાન 2.0 પણ શરૂ થઈ ગયું છે. આ બધા ડેલી કરંટ અફેરના વિડીયોમાં આપણે ઓલરેડી કવર કરી લીધું છે. પછી નેક્સ્ટ છે શાળા સંકુલ. શાળા સંકુલ શું છે? તો શાળા સંકુલ જે છે અલગ અલગ શાળાઓનો સમૂહ છે, જેટલી પણ એક વિસ્તારની શાળાઓ જે છે એકબીજા સાથે કોલેબ કરશે અને શું કરી શકશે, એકબીજાને ઇન્ફ્રા અવેલેબલ કરાવશે. કોઈ એક શાળા જોડે કોઈ એક વસ્તુ નથી તો બીજી શાળા એને એ અવેલ કરાવી શકશે. અત્યાર સુધી જનરલી કેવું હતું, અલગ અલગ શાળાઓ વચ્ચે સ્પર્ધા થતી હતી, પરંતુ હવે અહીંયા વાત કરવામાં આવી છે એકબીજા વચ્ચે હેલ્પ કરવાની, શાળા સંકુલ બનાવવાની. જેમ કે કોઈ એક જે સ્કૂલ છે, કોઈ પણ સ્કૂલ છે, તો તેને હેન્ડલિંગ એક પ્રિન્સિપલ કરે છે, પરંતુ હવે કહેવામાં આવ્યું છે કે એક બોર્ડ કરશે, એક સંસ્થા દ્વારા હેન્ડલિંગ કરવામાં આવશે. અહીંયા કહી દેવામાં આવ્યું છે સંસ્થા દ્વારા હેન્ડલિંગ કરવામાં આવશે, જેના કારણે નિર્ણયોમાં ટ્રાન્સપરન્સી જોવા મળશે. નેક્સ્ટ આગળ છે શિક્ષણનો એક અભિન્ન ભાગ જે છે. 2025 સુધીમાં 50% વિદ્યાર્થીઓને વ્યવસાયિક શિક્ષણ આપવાનો લક્ષ્યાંક છે. તો મેં તમને અગાઉ વાત કરી હતી વ્યવસાયિક શિક્ષણ એટલે કે કોઈ પણ સ્ટુડન્ટ જે છે કોઈ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટેડ છે તો તેને તે જ એના વિશે જ એજ્યુકેશન આપવામાં આવશે, તેના વિશે સબ્જેક્ટો ભણાવવામાં આવશે. અને આ જે છે એના માટે લક્ષ્યાંક છે 2025 સુધીમાં 50% વિદ્યાર્થીઓને આવું શિક્ષણ આપવું. વ્યવસાયિક શિક્ષણ એટલે કે તેને જ્યારે એ ફિલ્ડમાં આગળ વધવું હશે તો ત્યારે એને એમાં રોજગાર મળી રહેશે. જેમ કે કોઈ એક બાળક છે તેને કોડિંગ પ્રત્યે રસ છે, એટલે કે જાવા છે, અલગ અલગ સોફ્ટવેર ડેવલપર જે છે એ રીતે એમાં આગળ વધી શકે છે અને આગળ જઈને એ એપ અથવા વેબસાઇટ બનાવી શકશે. તો આ રીતે વ્યવસાયિક શિક્ષણ આપવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. અને પ્રૌદ્યોગિક પ્રક્રિયા પદ્ધતિથી શિક્ષણ કરવામાં આવશે, જેમ કે તકનિકી સંકલન કરવાના છે, ડિજિટલ ટીવી, પીપીટી, પછી અલગ અલગ જેટલા પણ ઇન્ટરેક્ટિવ ક્લાસ જે છે એ સ્ટાર્ટ કરવામાં આવશે. તમારે મિત્રો ધ્યાન આપવાનું છે માત્ર હાઇલાઇટેડ પાર્ટ ઉપર, રેસ્ટ જે છે એને આપણે ઇગ્નોર કરીશું. આ સિવાય હવે ફાઇનલી વાત કરવામાં આવી છે સાક્ષરતાની, લિટરસીની. તો 2030 સુધીમાં 100% યુવાનોને અને પુખ્ત સાક્ષરતા પ્રાપ્ત કરવાનું. તો અગેન 2030 ટાર્ગેટ આવી ગયો છે 100% લિટરસીનો. આની પહેલા 100% શું હતું? ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. પરંતુ એ શેના માટે હતું? તો એ પ્રાથમિક અને માધ્યમિક માટે હતું. ઉચ્ચ શિક્ષણ માટે શું હતું? 50% હતું. ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો કોલેજ સ્ટુડન્ટ માટે 50% હતું, જ્યારે સ્કૂલના સ્ટુડન્ટો માટે 100% હતું. 2030 માટેના ટાર્ગેટ જે છે એ તમારે યાદ રાખવા પડશે. પછી નવું રાષ્ટ્રીય શિક્ષણ આયોગની રચના કરવામાં આવશે. રાષ્ટ્રીય શિક્ષણ કમિશન અથવા આયોગ જે કંઈ પણ કહો તેની રચના કરવામાં આવશે. આ સિવાય નેશનલ રિસર્ચ ફંડને પણ એસ્ટાબ્લિશ કરવામાં આવશે. મોરઓવર બંને જે છે શિક્ષણ છે અને એનો અભ્યાસક્રમ છે એ શિક્ષકો અને માતા પિતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે અને સમયાંતરે રિપોર્ટ પણ કરવામાં આવશે. એટલે ફાળો જે છે બંને સાઈડથી હોવો જોઈએ, તો જે છે બાળકનો વિકાસ થશે તેવું કહેવામાં આવ્યું છે અહેવાલમાં. આ ઉપરાંત HRDM હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી એટલે કે માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયને રિનેમ કરી દેવામાં આવ્યું છે શિક્ષા મંત્રાલય સ્વરૂપે. મિનિસ્ટર છે રમેશ પોખરિયાલ નિશંક અને તેમની કોન્સ્ટિટ્યુઅન્સી જે છે એ છે હરિદ્વાર. આગળ છે રાઇટ ટુ એજ્યુકેશન 2009 શિક્ષણનો અધિકાર. તો આને ડેડિકેટેડ લેક્ચરથી આપણે કવર કરીશું શિક્ષણનો અધિકાર, જેમાં મફતમાં અને ફરજિયાત શિક્ષણ આપવાની વાત કરવામાં આવી છે. પોષણ અને શિક્ષણ જે ઓલરેડી ચાલી રહ્યું છે મધ્યાહન ભોજન, એના માટે અલગથી ફંડ અલોકેટ કરવામાં આવશે, જે છે ઓલરેડી ફંડિંગ તેને વધારી દેવામાં આવશે. આગળ છે રાષ્ટ્રીય શિક્ષક માટે એક પોર્ટલ બનાવવામાં આવશે. જનરલી બે, એક છે મેથ્સના અને એક છે લેંગ્વેજના ટીચર, તેમના માટે અલગથી સંસાધનો આપવામાં આવશે અને ટેકનિકલ સપોર્ટ આપવામાં આવશે શિક્ષકોને. આ સિવાય ધોરણ એકના બધા વિદ્યાર્થીઓને પહેલા પ્રી સ્કૂલ જોડાવવું પડશે. પ્રી સ્કૂલ એટલે કે તમે અત્યારે જોયું હશે કે ઘણા સમયથી પ્લે સ્કૂલનો કન્સેપ્ટ જે છે બહુ બહાર આવ્યો છે. પ્લે સ્કૂલ વિશે તમે સાંભળ્યું હતું, તો પ્લે સ્કૂલનો કન્સેપ્ટથી જ એડોપ્ટ કરવામાં આવશે ગવર્મેન્ટ સ્કૂલોમાં. કારણ કે જો બને છે શું, કોઈ ગરીબ વ્યક્તિ છે તો ગરીબ વ્યક્તિ જે છે આ પ્લે સ્કૂલને અફોર્ડ કરી શકતા નથી, કારણ કે આ ખૂબ જ કોસ્ટલી હોય છે, આની અંદર બહુ બધી એક્ટિવિટી કરવામાં આવે છે. તો આ બધી જ વસ્તુ જે છે
ધોરણ એક પહેલા ત્રણ મહિના સુધી જે છે એક પ્રી સ્કૂલ આયોજન કરવામાં આવશે, જેને આપણે પ્લે સ્કૂલના કન્સેપ્ટ સાથે સરખાવી શકીએ છીએ. આ સિવાય શિક્ષકોનો અભ્યાસક્રમ, શિક્ષકોનો અભ્યાસક્રમ એટલે શું? જેમ કે કોઈ પણ સ્ટાન્ડર્ડ છે, કોઈ પણ ધોરણના શિક્ષક છે, તો તેમને ઓલરેડી એક ડોક્યુમેન્ટ આપી દેવામાં આવશે કે તમારે આટલા મંથમાં, આટલા વીકમાં આટલા ચેપ્ટર ભણાવવાના છે. તેને પણ હવે અપગ્રેડ અને રિવાઇઝ કરવામાં આવશે. કઈ રીતે ભણાવ તેની પણ તાલીમ આપવામાં આવશે. નેક્સ્ટ છે 2023-23 સુધીમાં વસ્તી વિસ્તરણ, સંલગ્નતા, અન્ય સ્થાનિક વિચારણાઓ અનુસાર શાળાઓનું સંકલન કરવામાં આવશે. અહીં તો આપણે ઓલરેડી વાત કરી કે શાળાઓનો શું બનાવવામાં આવશે, સંકુલ બનાવવામાં આવશે. તો એની અંતર્ગત જ શિક્ષકો અને આચાર્યો જે છે એ પણ કોલેબ કરી શકશે, સમુદાય બનાવી શકશે અને એકબીજાને મદદરૂપ પણ બની શકે છે. પછી અલગ અલગ ત્રણ પ્રકાર પાડી દેવામાં આવે છે. પ્રકારો યાદ રાખવાના છે, પરંતુ ત્રણ પ્રકાર અલગ અલગ છે. જેમ કે વિશ્વવર્ગ સંશોધન અને ઉચ્ચ ગુણવત્તાની શિક્ષણ માટે, પછી છે સમગ્ર શિસ્તની ઉચ્ચ ગુણવત્તા શિક્ષણ માટે, અને નેક્સ્ટ છે અનુસ્નાતક શિક્ષણ માટે. તો અલગ અલગ પ્રકાર આપી દેવામાં આવે છે, પરંતુ પ્રકારો જે છે એ ફાઇનલ જ્યાં સુધી ક્લેરિફિકેશન થાય નહીં ત્યાં સુધી યાદ રાખવાના નથી. અને બીજી અગત્યની વાત છે કે કોલેજો જે છે, કોલેજોને ઓટોનોમી આપવામાં આવશે કે અમુક, જેમ કે કોઈ પણ કોલેજ છે તો પોતાની રીતે અમુક એક્ઝામની ડેટ્સ નક્કી કરી શકે, અમુક જગ્યાએ અમુક વસ્તુ જે છે એ જાતે જ કરી શકે, એટલે કે ફ્રી હેન્ડ આપવામાં આવશે. નેક્સ્ટ છે ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ. ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ શું છે? જેમ કે તમે સાંભળ્યું હશે, ઘરે બેઠા જે છે કોલેજ કરી શકાય છે. કઈ રીતે? તો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, પછી ઇગ્નુ એટલે કે ઇન્દિરા ગાંધી જે છે કોલેજ, ત્યાંથી અલગ અલગ યુનિવર્સિટીમાંથી ઘરે બેઠા કોલેજ કરી શકાય છે, અલગ અલગ કોર્સિસ કરી શકાય છે. તો એને જ કહેવાય છે ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ. તો તેમાં જે છે નોંધણી એટલે કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 50% સુધી લઈ જવામાં આવશે. આગળ છે અધ્યાપક માટે યોગ્ય રીતે રચાયેલ રોજગાર ટ્રેક સિસ્ટમ રજૂ કરવામાં આવશે, એટલે કે જેટલા પણ ફેકલ્ટીઝ જે છે તેમના માટે ટ્રેકિંગ સિસ્ટમ રજૂ કરવામાં આવશે. આ 2030 સુધીમાં ખાનગી સંસ્થાઓ સહિતની તમામ સંસ્થાઓમાં સંપૂર્ણ કાર્યક્ષમ બનશે. તો અહીંયા માત્ર ગવર્મેન્ટ નહીં પરંતુ પ્રાઇવેટ સ્કૂલને પણ મેન્શન કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત એક ઓટોનોમસ બોર્ડને બનાવવામાં આવશે. ઓટોનોમસ બોર્ડ શું કરશે? જેમ કે અત્યાર સુધી બધી કોલેજો જે છે યુજીસી રેગ્યુલેટ કરે છે, તો યુજીસી અંતર્ગત જે પણ અલગ અલગ યુનિવર્સિટી આવે છે આ રીતે ક્લસ્ટર બની ગયું છે. પરંતુ શું થાય છે, પાવર જે છે એક જગ્યાએ બધાને મળતા નથી. અલગ અલગ જે છે કોલેજો અલગ અલગ ડેટ્સ નક્કી કરે છે અને મિસમેચ થયા રાખે છે. તો હવેથી અલગથી સ્વતંત્ર બોર્ડ બનાવવામાં આવશે, જેથી કરીને એ લોકો જે છે પોતાની રીતે અમુક નાના નાના કાર્યો જે છે એ જાતે જ કરી શકે. જેમ કે એડમિશન પ્રોસેસ છે તો બધાએ સાથે મળીને કરવાની રહે છે. તો અમુક કોલેજોમાં કેવું હોય, ઓટોનોમસ કોલેજ છે, એ કોલેજ જાતે પોતાનું એડમિશન કઈ રીતે કરવું એ નક્કી કરી શકશે. નેક્સ્ટ છે જોડાણની પ્રેક્ટિસ બંધ કરી દેવામાં આવશે. કોલેબ જે કરવામાં આવે છે અલગ અલગ કોલેજો વચ્ચે તેને હવે બંધ કરી દેવામાં આવશે. ડીમ્ડ યુનિવર્સિટીનો જે કન્સેપ્ટ છે, આનુષંગિક યુનિવર્સિટીનો, તેની વાત કરવામાં અહીં આવી રહી છે. પછી રાષ્ટ્રીય ટ્યુટર પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત છોકરીઓની સલામતી માટે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી દેવામાં આવશે. અને 2030 સુધીમાં માધ્યમિક શાળા દ્વારા બાલ મંદિરમાં 100% કુલ નોંધણી ગુણોત્તર લાવવામાં આવશે. આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. આ ઉપરાંત અભ્યાસક્રમનો ભાર ઘટાડવા માટે શું કરવામાં આવશે, સિલેબસ જે છે ચેન્જ કરી દેવામાં આવશે, એટલે કે નવી ટેક્સ્ટ બુક લાવવામાં આવશે. વાત કરીએ આપણે 5-3-3-4ની, જેની આપણે અગાઉ શરૂઆતમાં ચર્ચા કરી હતી. તો આ રીતના અલગ અલગ તબક્કા છે. પહેલા છે સ્થાપનાત્મક તબક્કો, પછી છે પ્રારંભિક સ્ટેજ, મધ્ય તબક્કો અને માધ્યમિક તબક્કો. તો અલગ અલગ વર્ષની ઉંમરે જે છે, કોઈ પણ એજ ગ્રુપ યાદ રાખવાનું છે નહીં, આપણે અલગ અલગ વર્ષની ઉંમરે જે છે કઈ રીતનું કાર્ય કરવાનું છે તેની અહીંયા વાત કરવામાં આવી રહી છે. તો આ સ્ટેજ ગ્રુપ જે છે 5-3-3-4નું છે. અને વ્યવસાયી અને શૈક્ષણિક પ્રવાહો, એટલે જેમ કે અત્યાર સુધી સ્ટ્રીમ સિસ્ટમ જે હતી એને ખતમ કરી દેવામાં આવશે. જેમ કે સાયન્સ, કોમર્સ અને આર્ટ્સનો વિદ્યાર્થી, માની લો કે કોઈએ કોમર્સ લઈ લીધું તો એ સાયન્સમાં નહીં જઈ શકે, આર્ટ્સ લઈ લીધું તો એ કોમર્સમાં નહીં જઈ શકે. તો આ રીતે આ સિસ્ટમની જે છે સ્ટ્રીમ સિસ્ટમ એને ખતમ કરી દેવામાં આવશે. અને એક પુલ બનાવવામાં આવશે. પુલ એટલે શું થશે કે સાયન્સનો કોઈ સ્ટુડન્ટ છે પરંતુ એને હિસ્ટ્રી ગમે છે, તો એ અમુક સેટ ઓફ સબ્જેક્ટ આપવામાં આવશે કે આની અંદર આર્યા આર્યા સબ્જેક્ટ છે, તો એ આ બંનેના અમુક અમુક સબ્જેક્ટ એમાં કોમન હશે, તો એ પ્રમાણે એ ભણી શકશે કોઈ પણ સબ્જેક્ટને. એટલે આના પર હજુ ક્લેરિફિકેશન આવ્યું નથી, તો આપણે આના માટે વેઇટ કરીશું. સાયન્સ, કોમર્સ અને આર્ટ સ્ટ્રીમ જે છે એને અબોલિશ કરવાની વાત થઈ રહી છે. પછી ત્રણ ભાષાનું સૂત્ર પણ જે છે આપવામાં આવ્યું છે.
આનો રિસેન્ટલી ખૂબ જ વિરોધ થયો હતો, પરંતુ ફરી એકવાર જે છે આને લાગુ કરવાનું છે. પછી નવી ટેક્સ્ટબુક જે છે આવવાની છે બાય એનસીઆરટી. એનસીઆરટી જે છે એનો અનુવાદ પણ કરશે. આ ઉપરાંત શિક્ષકોની ભરતી કરવામાં આવશે અને ભરતી ઉપરાંત તેમની લાયકાત પરીક્ષણ પછી ઇન્ટરવ્યુ પણ રાખવામાં આવશે અને અમુક ચોક્કસ સ્કૂલમાં મૂકવામાં આવશે અને ત્યાંથી એમને રેટિંગ આપવામાં આવશે. એમનો સ્કોર કેટલો થાય છે એ પ્રમાણે એમને અલગ અલગ સ્કૂલ જે છે આપવામાં આવશે. પછી કરાર શિક્ષકોની પ્રથા જે છે 2022 સુધી બંધ કરી દેવામાં આવશે, એટલે કોન્ટ્રાક્ટ બેઝ સિસ્ટમ જે છે એને ખતમ કરી દેવામાં આવશે. આ રીતે શિક્ષકોની અહીં વાત કરવામાં આવી છે. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ પણ અહીં મેન્શન કરી દેવામાં આવ્યું છે, પરંતુ હાઇલાઇટેડ પાર્ટ અહીંયા કોઈ છે નહીં, તો એ આપણે સ્કીપ કરીશું. અને આ લેક્ચરની પીડીએફ જે છે ટેલિગ્રામ ચેનલમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. એક યોજના જે છે શિક્ષક વિકાસ યોજના, એ લાવવામાં આવશે શિક્ષકોને ટ્રેનિંગ આપવા માટે અને તેમના સમુદાયોને મેળવવા માટે. આ ઉપરાંત બેચલર ઓફ એજ્યુકેશન પ્રોગ્રામ જે છે 4 વર્ષનો હશે. મેં તમને વાત કરી 1, 2, અગેન હું તમને રિવાઇઝ કરી દઉં. પહેલા વર્ષે જે છે કોઈ પણ સ્ટુડન્ટ કોલેજ જો છોડશે તો તેને એક સર્ટિફિકેટ આપવામાં આવશે, એટલે આ થઈ ગયો એના માટે સર્ટિફિકેટ કોર્સ. બીજા વર્ષે કોલેજ ડ્રોપ કરશે તો તેને આપવામાં આવશે ડિપ્લોમા સર્ટિફિકેટ, તેના માટે ડિપ્લોમા કોર્સ થઈ ગયો. ત્રીજા વર્ષે એને અંડર ગ્રેજ્યુએટ એટલે કે બેચલરનો સર્ટિફિકેટ આપી દેવામાં આવશે. અને ચોથા વર્ષે જો એ કમ્પ્લીટ કરે છે આગળ 1 યર, તો તેને રિસર્ચ જે છે રિસર્ચ સુધી પ્રોવાઈડ કરી દેવામાં આવશે. તો આ રીતનું સિસ્ટમ જે છે ક્લસ્ટર ડેવલપ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કૃષિ શિક્ષણને જે છે પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી છે, પુનર્જીવિત કરવાની વાત કરવામાં આવી છે. કારણ કે એગ્રીકલ્ચર જે છે એગ્રીકલ્ચર સેક્ટરમાં જે છે મોડર્નાઇઝેશનની ખાસ જરૂર છે, એજ્યુકેશનની પણ ખાસ જરૂર છે. તેથી કૃષિ શિક્ષણ માટે અલગથી ફિલ્ડ બનાવવામાં આવે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. મિત્રો વાત કરીએ આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની, ઓલમોસ્ટ આપણા બધા જ પોઈન્ટ જે છે કવર થઈ ગયા છે. આ સિવાય ભારતમાં એજ્યુકેશનને લગતો એક અલગ વિડીયો જે છે નેક્સ્ટ પાર્ટમાં લઈને આવીશું. તમને ઓલમોસ્ટ હવે ખ્યાલ આવી ગયો હશે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં મહત્વના મુદ્દા કયા કયા છે. આ ઉપરાંત જો તમે આખી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની પીડીએફ ના વાંચવા માંગતા હોય તો કરંટ અફેર ઓનલાઈનરની પીડીએફ જે છે ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો. તેના માટે તમારે સર્ચ કરવાનું છે GPSCX. તમને આ ચેનલ મળી જશે. આ સિવાય ચેનલની લિંક જે છે નીચે કમેન્ટમાં પણ મળી રહેશે, તમે ત્યાંથી આ ડાઉનલોડ કરી શકો છો.